મોર્નિંગ ફ્રેન્ડ્સ, કેમ છો બધા? ફ્રેન્ડ્સ, તમે જાણો છો કે કોઈ પણ વસ્તુ બનાવવામાં આવતી હોય છે ત્યારે એના માટે પહેલાં નાના નાના કેટલાક પ્રયોગ કરવામાં આવે છે, ત્યારબાદ જ એ વસ્તુની શોધ થતી હોય છે, અને દરેક વસ્તુની પાછળ કોઈક વૈજ્ઞાનિક સિદ્ધાંત કામ કરતું હોય છે. ફ્રેન્ડ્સ, તમે જુઓ છો કે અત્યારે દિન પ્રતિદિન કેટલી બધી નવી નવી શોધો થતી હોય છે, તો એ શોધો શું એમને એમ થઈ જતી હશે? ના, એના માટે પહેલાં નાના નાના કેટલાક એક્સપેરિમેન્ટ કરવામાં આવતા હશે, અને એ એક્સપેરિમેન્ટના આધારે જ કોઈ પણ વસ્તુની શોધ થતી હોય છે. તો ફ્રેન્ડ્સ, આપણે પણ આવા નાના નાના એક્સપેરિમેન્ટ કરતા જઈએ અને નવું નવું શીખતા જઈએ. લેટ્સ સ્ટાર્ટ ફ્રેન્ડ્સ. તો ચાલો આજનો એક્સપેરિમેન્ટ સ્ટાર્ટ કરીએ. તો સૌ પ્રથમ આપણે એક કાગળ લેશું અને એ કાગળ ઉપર આપણને ગોળ ગોળ નિશાન ડ્રો કરવાના છે. આ રીતે ઓકે ફ્રેન્ડ્સ. પછી આપણે સીઝરનો ઉપયોગ કરવાનો છે અને પેપરની આજુબાજુનું જે વધારાનું ભાગ હતું એ આપણે કટ કરી દેવાનું છે. ત્યારબાદ તમારે જે આપણે ડિઝાઇન પાડી છે એના હિસાબે આપણે કટિંગ કરવાનું છે. ફ્રેન્ડ્સ, આ રીતે આપણે છેલ્લે સુધી જે ડિઝાઇન પાડી છે એ હિસાબે આપણે કટ કરીશું. ફ્રેન્ડ્સ, કટ કરતી વખતે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે સીઝર તમને વાગી જાય નહીં, અથવા તમારા પેરેન્ટ્સ પાસે પણ તમે આ કટિંગ કરાવી શકો છો. આ રીતે ફ્રેન્ડ્સ ડિઝાઇન બનતી જશે. આગળ આપણે શું કરવાનું છે આપણે જોઈએ. આ કટિંગ આપણું રેડી છે. કટિંગ કર્યા પછી આ ડિઝાઇન આ રીતે દેખાશે. જો ફ્રેન્ડ્સ, દેખાય છે? ઓકે, આપણે વુડન સ્ટીક લઈશું અને ક્લે આપણે લેવાનું છે. એ ક્લે ઉપર આપણે એ સ્ટીકને ફિક્સ કરવાનું છે ફ્રેન્ડ્સ, આ રીતે. ઓકે, આપણે એક પ્લેટ લઈશું અને એ પ્લેટમાં આ સ્ટીક પ્લેટની ઉપર મૂકી દેવાનું છે, અને જે આપણે કાગળ જોડે ડિઝાઇન તૈયાર કરી છે એ આપણે એ સ્ટીકની ઉપર ગોઠવવાની છે. એ તમારે ઉપર એ રીતે ગોઠવાની છે કે જે સ્ટીક છે એની સાથે એકદમ ફિક્સ પણ નથી કરવાની અને એકદમ અધ્ધર પણ નથી રાખવાની. આ રીતે આપણને ગોઠવાની છે. ઠીક છે ફ્રેન્ડ્સ, તો આપણને આ રીતે આ ડિઝાઇન સ્ટીક ઉપર ગોઠવાની છે. કદાચ તમારી ડિઝાઇન વધારે પડતી એક મોટી થઈ ગઈ હોય તો તમે એને થોડુંક કટ પણ કરી શકો છો. ત્યાર પછી આપણે શું લેવાનું છે? તો આપણે એક મીણબત્તી લેવાની છે. મીણબત્તી આપણને સળગતી જ લેવાની છે અને એ મીણબત્તી આપણને એ પેટર્નની ઉપર ગોઠવવાની, પેટર્નની નીચે ગોઠવવાની છે. પહેલાં આપણે થોડા મીણબત્તીના એક બે ડ્રોપ્સ નીચે નાખી દઈએ કે જેથી મીણબત્તી પેટ સાથે સ્ટીક થઈ જાય. તો ફ્રેન્ડ્સ, આ રીતે હવે પછી શું પ્રક્રિયા થાય છે તે આપણે જોઈએ. ફ્રેન્ડ્સ, તમે જોઉં છો કે અહીં કોઈ પણ જાતનું પવન આવી રહ્યું નથી, તો પણ આ ડિઝાઇન કેટલી સરસ ગોળ ગોળ ફરી રહી છે. તો આ કેવી રીતે શક્ય બન્યું હશે? તો ફ્રેન્ડ્સ, આ મીણબત્તી દ્વારા ઉષ્મા શક્તિ બહાર આવી રહી છે. આ ઉષ્મા શક્તિ છે એ ગતિ શક્તિમાં રૂપાંતરિત થઈ રહી છે, તેથી આ ડિઝાઇન ગોળ ગોળ ફરી રહી છે. પણ આ પ્રક્રિયા કરવા માટે આપણે ચોક્કસ વસ્તુ, ચોક્કસ અંતર રાખવું ખૂબ જ જરૂરી છે. તો ફ્રેન્ડ્સ, જરૂરથી આ પ્રયોગ તમે ઘરે ટ્રાય કરજો, અને પ્રયોગ ટ્રાય કરતી વખતે તમારા ઘરના કોઈ પણ મોટા સભ્યને જોડે રાખીને જ આ પ્રયોગ તમારે કરવાનું છે. ઠીક છે ફ્રેન્ડ્સ? વાવ, કેટલું સરસ ગોળ ગોળ ડિઝાઇન ફરી રહી છે. તો ફ્રેન્ડ્સ, દરેક કાર્ય પાછળ કંઈક વૈજ્ઞાનિક કારણ રહેલું જ હોય છે. તો આપણે અહીં જોયું જ કે ઉષ્મા શક્તિનું ગતિ શક્તિમાં રૂપાંતરિત થઈ રહ્યું છે, એટલે આ પ્રકારની પ્રક્રિયા થઈ રહી છે. ઓકે ફ્રેન્ડ્સ, તો આ પ્રયોગ ઉપરથી આપણને ઉર્જાનો નિયમ સમજવાનો છે. ઉર્જાનો નિયમ છે કે ઉર્જાને ઉત્પન્ન કે નાશ કરી શકાતી નથી.
એટલે કે ઊર્જાને એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં ટ્રાન્સફર થાય છે. આપણે અહીં એક ઉદાહરણ જોઈએ પવનચક્કીનું. તમે બધાએ દરિયા પર આવેલી પવનચક્કી તો જોઈ જ હશે. એ પવનચક્કીના વિંગ્સ પવન આવવાથી ગોળ ગોળ ફરે છે. તો પવનચક્કી ફરવાથી શું ઉત્પન્ન થાય છે? વિદ્યુત ઉત્પન્ન થાય છે. તો અહીં આપણે પવન ઉર્જામાંથી વિદ્યુત ઉર્જા ઉત્પન્ન થતા જોઈએ છીએ. આમ ઉર્જાના કેટલાક સ્વરૂપ આવેલા છે, જેમ કે ગતિ ઉર્જા, ઉષ્મા ઉર્જા, ઇલેક્ટ્રિક ઉર્જા, કેમિકલ ઉર્જા, અવાજ ઉર્જા, ન્યુક્લિયર ઉર્જા. આમ ઉર્જાના અનેક સ્વરૂપ આવેલા હોય છે. બાય ફ્રેન્ડ્સ, ટેક કેર.